વરસાદના પેટલાદમાં બની બેઠેલ પત્રકાર રિફાકત ખાન, જે અગાઉ તડીપાર થઈ ચૂક્યો છે અને હાલ એક મહિલાની છેડતી કરી અને તેના સાગરીકો દ્વારા મહિલાના પતિ ઉપર જીવલેણ હુમલો કરવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ આજરોજ પેટલાદથી એક એવી ઘટના સામે આવી જેમાં બની બેઠેલા પત્રકાર રિફાકત ખાન અને તેના સાગરીકો વિરુદ્ધ પેટલાદ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર થવા પામી છે। જેમાં એવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કે જેમાં દિયર ભાભીના રિશ્તાને શર્મસાર કરી નાખ્યો છે। આ કેસમાં બની બેઠેલા પત્રકાર રિફાકત ખાન પઠાણ, જે નામાંકિત પત્રકારની છબી ધરાવે છે અને સાથે સાથે તડીપાર જેવા ગંભીર ગુનાઓનો પણ ભૂતકાળ ધરાવે છે, આ શખ્સ અગાઉ પણ આવા ગુનામાં પોલીસના સંકંજામાં આવી ચૂક્યો છે અને આજે ફરી પાછો હેવાનેટનો ચહેરો સમાજના સામે આવ્યો છે, જેમાં કુટુંબની થતી ભાભી સાથે છેડતી કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ પત્રકારનો રોપ જાળી મહિલાના પતિ પર જીવલેણ હુમલો કરી મહિલાના પતિને દવાખાના ભેગો કરી દીધો છે અને મહિલા સહિત અન્ય લોકોને પણ માર મારવામાં આવ્યો છે। બનાવની હકીકત એવી છે કે મહિલા બપોરના સમયે રસોડામાં હતી ત્યારે આ બની બેઠેલ પત્રકાર રિફાકત ખાન પઠાણ પાછળના દરવાજેથી ઘરમાં ગેરકાયદેસર પ્રવેશી મહિલાની ઓઢણી ખેંચી સતામણી કરી અને જ્યારે મહિલાએ બૂમાબૂમ કરી ત્યારે બાજુના રૂમમાંથી મહિલાનો પુત્ર આવી જતા તેના સાથે મારામારી કરી જતો રહ્યો હતો અને ત્યારબાદ બપોરના સમયે મંદિર બનાવી આવીને મહિલાના પતિને તેના સાગરીતો સાથે મળી માર માર્યો હતો અને ઝઘડામાં મહિલાના પતિને લોખંડના સળિયા વડે માથાના ભાગે મારતા તે જમીન ઉપર ધસી પડ્યો હતો અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી આ આવેલ ટોળું જતું રહ્યું હતું। ત્યારબાદ મહિલાના પતિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને પેટલાદ પોલીસ સ્ટેશનમાં બની બેઠેલ પત્રકાર રિફાકત ખાન પઠાણ સહિત અન્ય 9 જણા ઉપર ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। હાલ પેટલાદ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। શબીર પઠાણનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, બોરસદ।